नमस्कार जामनगर नंबर वन न्यूज चैनल जीटीपीएल जामनगर न्यूज में आप सब दर्शकों हार्दिक स्वागत है। हवे जोई आज ना मुख्य समाचार। शेर बजार ना इतिहास में प्रथम वक्त 20,000 नो आंकड़ो कूदावती निफ्टी 50। अमदावाद ने वडोदरा में मेयर सहित ना पदाधिकारियों ना नामों नी थती जाहेरात। जामनगर नी मेडिकल कॉलेज में ₹58 કરોડ ना खर्चे आकार लेसे गर्ल्स हॉस्टेल। जामनगर जिला पंचायत नी वर्तमान टर्म नी योजाई जती आखरी जनरल बोर्ड नी बैठक। जामनगर कॉर्पोरेशन में आवतीकाले मंगलवारे पदाधिकारियों नी वरणी समग्र शहर में जोवा मळती उत्कर्षा। हवे जोई समाचार विगतवार। ભારતીય શેરબજારમાં જન્માષ્ટમીના તહેવારો પછી આજનો સોમવાર શાનદાર રહેવા પામ્યો હતો। બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ 67,000ને પાર થયો હતો। ઇન્ડેક્સમાં કુલ 528 પોઈન્ટનો વધારો આજે જોવા મળ્યો અને શેરબજાર બપોરે બંધ રહ્યું ત્યારે આ સેન્સેક્સ 67.127ના આંકડે બંધ જોવા મળ્યો હતો। 52 દિવસના અંતરે ફરી વખત સેન્સેક્સે 67,000ની સપાટી પાર કરી છે। આ અગાઉ 21 જુલાઈએ સેન્સેક્સનો આંકડો 67,190 જોવા મળ્યો હતો। શેરબજારમાં જ ઇતિહાસ રચાયો હતો। નિફ્ટીએ પ્રથમ વખત 20,000નો આંકડો પાર કર્યો હતો। બેન્કિંગ અને ઓટો શેરોમાં તેમજ જાહેર ક્ષેત્રના સાહસોના ક્ષેત્રમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો। બપોરે શેરબજાર બંધ રહ્યું ત્યારે નિફ્ટી જોકે ફરીથી ઘટીને 19,996ના આંકડે બંધ રહી હતી। આ અગાઉ 20 જુલાઈએ નિફ્ટીનો આંકડો 19,991 થયો હતો। મેગાસિટી અમદાવાદ સહિત રાજ્યના 8 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમજ અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓ હોદ્દેદારોની વરણી ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। અમદાવાદ અને વડોદરામાં મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી થઈ ગઈ છે। બાકીના કોર્પોરેશન તથા જિલ્લા પંચાયતો વગેરેમાં આવતીકાલે 12 સપ્ટેમ્બરથી માંડીને 16 સપ્ટેમ્બર સુધી આ વરણી પ્રક્રિયાઓ ચાલશે। બીજેપીના સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા માત્ર નામો શોર્ટલિસ્ટ કરાયા છે। દિલ્હીથી હાઈકમાન્ડ દ્વારા આખરી પસંદગી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં મેયર તરીકે પ્રતિભાબેન જૈનની તથા વડોદરામાં પિંકીબેન સોનીની વરણી કરવામાં આવી છે। અમદાવાદમાં ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી થઈ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીના નામની જાહેરાત કરવામાં આવી છે। વડોદરામાં મેયર પિંકીબેન સોની ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકે ડોક્ટર શીતલ મિશ્રીની વરણી થઈ છે। આવતીકાલે 12 સપ્ટેમ્બરે રાજકોટ, જામનગર અને ભાવનગર એમ 3 મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત કુલ 38 સ્થાનિક સંસ્થાઓમાં આ રીતે હોદ્દેદારોની વરણી ચૂંટણી હાથ ધરવામાં આવશે। હવે લઈશું નાનકડું વિરામ। વિરામ બાજુ ગર્લ્સ હોસ્ટેલનું ખાતમુહૂર્ત, જિલ્લા પંચાયતની બોર્ડની બેઠક અને જેએમસી પદાધિકારીઓની વરણીનો ઉત્કર્ષ જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સ્કૂટર ખરીદવા માટે હવે 1,00,000 થી 1,50,000 ખર્ચવાની જરૂર નથી, કારણ કે સમગ્ર ભારતમાં ઈ સ્કૂટરમાં નંબર 1નું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં ગ્રીન પાવર ન્યૂ જનરેશન ઈ સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000થી શરૂ। ગ્રીન પાવર ઈ સ્કૂટરની ડીલરશીપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે। ગ્રીન પાવરના ઈ સ્કૂટર 4 મોડેલમાં ઉપલબ્ધ, વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરી જ,
एक वक्त फुल बैटरी चार्जिंग में मात्र 1.50 यूनिट ना वपराश में 70 थी 80 किलोमीटर नी एवरेज बैटरी 60 ने 72 वोल्ट में उपलब्ध रिमोट थी ऑपरेशन रिवर्स गियर फ्रंट डिस्क ब्रेक मोबाइल चार्जिंग डीआरएल लाइट अने वाटरप्रूफ मोटर नी फैसिलिटी आ ई स्कूटर में आरटीओ पासिंग करावानी तेमज ड्राइविंग लाइसेंस नी पण जरूर नथी। तमाम प्रकार की आधुनिक टेक्नोलॉजी धरावता ग्रीन पावर ई स्कूटर खूबज मजबूत अने पेट्रोल नी सरखामणीए 90% जेवी जंगी बचत। आजेज ग्रीन पावर ई स्कूटर नी टेस्ट ड्राइव लेवा माटे पधारो यूनाइटेड एजेंसी खीरा कॉम्प्लेक्स ग्राउंड फ्लोर खोड़ियार कॉलोनी महर समाज नी बाजू मां जामनगर। फोन नंबर 266-41-81 मोबाइल 98-245-46-160 अने 98-248-93-352। जी हां, यूनाइटेड एजेंसी। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈ સમાચાર વિગતવાર। જામનગરની મેડિકલ કોલેજના કેમ્પસમાં કોલેજની છાત્રાઓ માટે 12 માળની ગર્લ્સ હોસ્ટેલ બનશે। આ હોસ્ટેલમાં 700 છાત્રાઓ રહી શકે તે માટે 350 રૂમની સગવડ કરવામાં આવશે। આ ઉપરાંત પાર્કિંગ એરિયા, ટોયલેટ બ્લોક, 4 લિફ્ટ, 4 દાદર, 255 છાત્રાઓ એકસાથે જમી શકે તે માટેનો ડાઇનિંગ એરિયા, સેન્ટ્રલી આરઓ પ્લાન્ટ ઉપરાંત ફાયર સેફ્ટી સિસ્ટમ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે। અંદાજે 3 લાખ કરતાં વધુ સ્ક્વેર ફૂટ જમીન પર બનનારી 12 માળની આ ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર અને 11 માળ હશે, જેના નિર્માણ પાછળ કુલ રૂપિયા 58 કરોડનો ખર્ચ કરવામાં આવશે। તાજેતરમાં કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ તથા મોડુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ ગર્લ્સ હોસ્ટેલનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે કેટલાક તબીબોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડીન ડોક્ટર નંદિની દેસાઈ તથા તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી વગેરે હાજર રહ્યા હતા। શિલાન્યાસના કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને દિવેશભાઈ અકબરી તેમજ શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા વગેરે હાજર રહ્યા હતા। વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સમગ્ર પ્રોજેક્ટ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। આજે એમપી શાહ મેડિકલ કોલેજમાં અહીંયા હોસ્ટેલનું બિલ્ડિંગનું હમણાં ભૂમિપૂજન કરવામાં આવ્યું અને લગભગ 350 જેટલા રૂમ અને 700 વિદ્યાર્થી રહી શકે એવી અદ્યતન હોસ્ટેલ અહીંયા નિર્માણ થવાની છે। સાથે સાથે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન પણ છે અને રાજ્ય સરકારે આ ચાલુ વર્ષના 2023-24 વર્ષમાં વર્ષોથી જે આપણી માગણી હતી લગભગ 2011 સતત રજૂઆત અહીંથી મેડિકલ કોલેજ જીજી હોસ્પિટલમાંથી અહીંના આપણા પ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી। એમાં નવું બિલ્ડિંગ હોસ્પિટલનું બાકીની બધી સુવિધાઓ માટે સતત આ રજૂઆત હતી। લગભગ 550 કરોડ રૂપિયાનો આખા ખર્ચ થઈ આમ ટોટલ જે નવું બિલ્ડિંગ છે હોસ્ટેલ છે એક તબક્કાવાર એક પ્રોજેક્ટ છે હજી એ લેવા માટે રજૂઆતનો આ વર્ષે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે બધા આપણા જામનગર જિલ્લાના બધા ધારાસભ્યશ્રીઓ અન્ય હોદ્દેદારો આપણા માન્ય એમપી શ્રી બધા જઈ અને ભારપૂર્વક રજૂઆત કરી હતી બજેટ સમયે અને એ વાતનો આરોગ્ય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી એની સૂચનાથી આરોગ્ય મંત્રીશ્રી હકારાત્મક અમને જવાબ આપ્યો હતો કીધું હતું અને સતત ત્યાં અમે સાથે હોઈએ એટલે બજેટ સમયે નાણામંત્રી સાથે પણ છેલ્લે આ વાતને ભારપૂર્વક મૂકી હતી અને એના કારણે બજેટ જોગવાઈ આ વર્ષે ચાલુ વર્ષમાં કરી દીધી છે। અત્યારે 58 કરોડ રૂપિયાના આ બિલ્ડિંગ છે એનું ભૂમિપૂજન હમણાં થતાં આ આપણી ખૂબ જૂની અને ખૂબ પ્રતિષ્ઠિત એવી એમપી શાહ મેડિકલ કોલેજ ને આ સુવિધા મળશે। જીજી હોસ્પિટલનો પણ જે વિતરણ થવાનું છે બાજુબાજુની જે જગ્યાઓ છે હજી પાર્કિંગની વ્યવસ્થા બીજા નવા બિલ્ડિંગોની વ્યવસ્થા એના માટેની જે બધી જ કાર્યવાહી પૂર્ણ થાય એટલે આખું પ્રેઝન્ટેશન કલેક્ટર કચેરીમાં થોડા સમય પહેલાં દિશાની મીટિંગ હતી ત્યારે અમે જોયું હતું ખૂબ સરસ રીતે આપણી આ હોસ્પિટલ અને હોસ્ટેલ અને કોલેજનું જે વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે અને એનો પહેલું પગથિયું એમ કહી શકાય કે આજે આ હોસ્ટેલ બિલ્ડિંગથી આપણે ભૂમિપૂજન જેનું કર્યું ત્યાંથી શરૂ થયું છે। જામનગર જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક આજે સોમવારે બપોરે પંચાયતના સભાખંડમાં યોજવામાં આવી હતી।
અત્રે નોંધનીય છે કે વર્તમાન પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારાની ટર્મ પૂરી થઈ રહી હોય પ્રમુખ તરીકેની આ તેઓની આખરી બોર્ડ બેઠક હતી, જેમાં તેઓએ પોતાની 2.5 વર્ષની ટર્મ દરમિયાન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલા વિવિધ કામો અંગે મીડિયા સમક્ષ વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. પહેલા તો મીડિયા કર્મીનો હૃદય દિલથી આભાર માનું છું કે અત્યાર લગીમાં જે કાર્યવાહીની જિલ્લા પંચાયતમાં કરી હતી તેમાં સાથ સહકાર આપ્યો તે બદલ મીડિયા કર્મીનો ખૂબ ખૂબ આભાર. જામનગર જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં સુમેરભર્યા વાતાવરણ સંપન્ન થયેલ આજની કાર્યવાહીની ખાસ કરીને પ્રમુખશ્રી તથા DDOના સ્વભંડોળ સદરે હાથ ધરવામાં કામમાં આવેલ મંજૂરીના ઉપરાંત 15માં નાણાં પંચની અંગત સુધારેલ કામોની મંજૂર કરવામાં આવેલ ઉપરાંત અંગે મંજૂરી આપવામાં આવેલ સને 2022-23ના વાર્ષિક હિસાબો બહાલી આપવામાં આવેલ છે. મારા 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન બાંધકામ ક્ષેત્રે 130.24 કરોડના કામો પૂર્ણ કરવામાં આવેલ છે. આટલું જ નહીં, 156 કરોડ જેટલા કામો હાલ પ્રગતિમાં છે, જેમાં 2023-24ના સરકારશ્રી દ્વારા 1282 લાખમાં કામો જોબ નંબર પણ ફાળવવામાં આવેલ છે. બાંધકામ ઉપરાંત સિંચાઈ ક્ષેત્રે 2020-21માં 232 લાખ, 2021-22માં 3.96.95 લાખ, 2022-23માં 900.54 લાખ એના કામોની મંજૂરી આવેલ છે, જેમાં સ્વભંડોળ અંગત 2 કરોડમાં ઉપરાંત કામોની મંજૂરી કરી 140 લાખના કામો પૂર્ણ થયેલ છે. બાકીના કામો હાલ પ્રગતિમાં છે. 15માં નાણાં પંચ અંગત 164.14 લાખના કામોને મંજૂર કરવામાં આવેલ છે. બાંધકામ સિંચાઈ ઉપરાંત 15માં નાણાં પંચ હેઠળ છેલ્લા 2.5 વર્ષના શાસનમાં 14.26 કરોડના કામોનું આયોજન કરવામાં આવેલ, જે પૈકી 14.26 કરોડના કામો મંજૂર કરવામાં આવેલ છે. આમ જિલ્લા પંચાયતના વિકાસ ક્ષેત્રે ગ્રામ્ય કક્ષાએ પ્રજાના તમામ પ્રકારની સુવિધા મળી રહે, એ સુખાકારી મળી રહે એ અંગત ધ્યાન આપી જિલ્લા પંચાયતની તમામ શાખાના અધિકારીઓ સાથે સંકલન કરી સમયસર વિકાસના કામો થાય એની કાળજી લેવામાં આવેલ છે. બીજી બાજુ આ બેઠકમાં વિપક્ષના નેતા JP માળવીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે જામનગર જિલ્લા પંચાયત દ્વારા કાલાવડ તાલુકામાં કોઈ કામો કરવામાં આવતા નથી. 104 ગામોના બનેલા આ તાલુકાના એકમાત્ર નાના બાદનપર ગામમાં ₹1.42 લાખનું એક કામ કરવામાં આવ્યું છે, જેને બાદ કરતા સમગ્ર કાલાવડ તાલુકામાં એક પણ કામ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું ન હોય. જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષના નેતાએ શાસકોને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કાલાવડ તાલુકો જામનગર જિલ્લા પંચાયત હેઠળ આવે છે કે પાકિસ્તાનમાં. આ ઉપરાંત કારોબારી ચેરમેન ભરત બોરસદીએ મીડિયા સમક્ષ જાહેર કરેલી વિગતોમાં એવું પણ કહેવાયું હતું કે 2016ના રસ્તાના કામોનું એક પેમેન્ટ એક કોન્ટ્રાક્ટરને આપવાનું આજે 7 વર્ષ પછી પણ બાકી છે. અચરજની વાત એ છે કે જિલ્લા પંચાયતના વર્તમાન પદાધિકારીઓની ટર્મ આવતીકાલે 12 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહી છે, ત્યારે છેક સત્તાવાળાઓને આ બાકી પેમેન્ટ યાદ આવ્યું છે. ભરત બોરસદીએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજની અમારી આ જામનગર જિલ્લાની છેલ્લી બોર્ડ હતી ત્યારે આ બોર્ડની અંદર આજે જે અમને કાલાવડ તાલુકામાં જે સ્વભંડોળની બાંધકામ શાખાની જે ગ્રાન્ટ હોય એમાંથી અમને ખરેખર ખૂબ જ અન્યાય થયો છે. કાલાવડ તાલુકામાંથી અમે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો હોય એટલે ખરેખર અમારી સાથે અન્યાય કરવો એ ખરેખર વ્યાજબી નથી. ખરેખર આ ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસના લોકોને ખરેખર પાકિસ્તાનમાંથી આવતો ગણે છે. ખરેખર ભારતીય નાગરિકતા ન ધરાવતો હોય અને કાલાવડ તાલુકો છેવાડાનો તાલુકો ગણી અને ખરેખર અમારી સાથે આવી રીતે ભેદભાવની નીતિ રાખે છે, અન્યાય કરે છે, સ્વભંડોળમાં ગ્રાન્ટ આપવામાં એ ખરેખર વ્યાજબી નથી. એટલે ખરેખર આવનારા સમયમાં આવું ન બને અને એવામાં હેતુથી અમે આજે બોર્ડની અંદર રજૂઆત કરી છે. અમે લેખિતમાં આપ્યું છે, આ જિલ્લા પંચાયતની અંદર DDO સાહેબને આપ્યું છે કે ખરેખર જે ભ્રષ્ટાચાર મોટા પાયે થાય છે અને ભ્રષ્ટાચારને છાવરવા માટે જે ફાઇલું ગુમ કરવામાં આવે છે તો આવા અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. તો આજ દિન સુધી અમને બીજો કોઈ લેખિતમાં જવાબ નથી આપ્યો, મૌખિક જવાબ આપેલો છે માત્ર ને માત્ર. જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના કુલ 5 પદાધિકારીઓની આવતીકાલે 12 સપ્ટેમ્બરે વરણી થશે. આ 5 પદોમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક જૂથ નેતા તથા દંડકના પદનો સમાવેશ થાય છે. જો કે 5 પદ પૈકી એકમાત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે જ કોર્પોરેશનના સઘળા નાણાકીય વ્યવહારને મંજૂર કરવાની સત્તા હોય છે. તેથી આ મલાઈદાર પદ માટે જામનગરમાં શાસક પક્ષના સંખ્યાબંધ કોર્પોરેટરોને સત્તા મેળવવાની તમન્ના છે. બાકીના 4 પદો મોટે ભાગે સેવાના ક્ષેત્રમાં આવતા હોવાથી અને આ પદો માત્ર શોભા માટેના હોવાને કારણે ચેરમેન સિવાયના 4 પદોમાં ખાસ કોઈ સ્પર્ધા જોવા મળતી નથી. આ ઉપરાંત 4 પદો મહાનગરપાલિકાની વહીવટી પ્રક્રિયામાં કોઈ મહત્વનો ભાગ પણ ભજવતા ન હોવાને કારણે કોર્પોરેટરોને આ પદમાં કોઈ રસ ન હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
છતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પાંચેય પદો ધરાવતા પદાધિકારીઓને મહાનગરપાલિકામાં ચેમ્બર તેમજ ફોરવ્હીલ ફાળવવામાં આવે છે। આ ઉપરાંત મહાનગરપાલિકાના દરેક કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં પણ આ પાંચ પદાધિકારીઓનું નામ લખવામાં આવે છે તેમજ સ્ટેજ ઉપર બિરાજમાન થવાનું માન મળે છે। સમાજમાં પણ મેયર અને ડેપ્યુટી મેયરને ખૂબ જ માન મળે છે જેને કારણે પણ આ તમામ પદ માટે કોર્પોરેટરો દોડાદોડી અને ભાજપના મવડી મંડળ સુધી લોબિંગ કરી રહ્યા છે। પરંતુ દરેક કોર્પોરેટરનું સપનું હોય છે કે તેઓને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ મળે। જો આ સપનું સાકાર ન થાય તો ભૂખમાં ગાજર મળે તેમ કોઈ પણ પદ મળે તેમાં તેઓ મન બનાવી લેતા હોય છે। આવતીકાલે યોજાનાર પદાધિકારીઓની ચૂંટણી જનરલ બોર્ડમાં થશે। આ જનરલ બોર્ડ આવતીકાલે બપોરે 12 વાગે ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં મળશે। જનરલ બોર્ડમાં ભાજપના 50 કોર્પોરેટરો ચૂંટાયેલા છે એટલે કે ભારતીય જનતા પાર્ટી પાસે મહાનગરપાલિકાની સંપૂર્ણ બહુમતી છે। આ જનરલ બોર્ડમાં પ્રદેશમાંથી આવનાર પ્રતિનિધિ મેયર અને ડેપ્યુટી મેયરનું નામ જાહેર કરશે। આ નામને જનરલ બોર્ડ સર્વાનુમતે સ્વીકારી લેશે। ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોના નામની પણ આ બોર્ડમાં જાહેરાત થશે। આ ઉપરાંત દંડક અને શાસક પક્ષના નેતાનું પદ મહાનગરપાલિકાના ઓફિશિયલી રેકર્ડમાં નથી છતાં પાર્ટી દ્વારા બંને પદો માટે નામો જાહેર થશે। જનરલ બોર્ડમાં આ પ્રકારની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં મિટિંગ મળશે। આ 12 સભ્યોમાંથી 1 સભ્યને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવશે। આમ આવતીકાલે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂકની આતુરતાનો અંત આવશે। આ તમામ બાબતો જાણવા માટે જામનગરની જનતા પણ ભારે ઉત્કર્ષ બની છે। આવતીકાલે મંગળવારે 1 વાગ્યા સુધીમાં આ તમામ 5 પદાધિકારીઓના નામોની જાહેરાત થઈ ચૂકી હશે તેવું માનવામાં આવી રહ્યું છે। હવે લઈશું નાનકડું વિરામ। વિરામ બાદ જોશું જન્માષ્ટમીની શોભાયાત્રા અને પટણી સમાજના શાળા વિવાદ સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR। હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉ, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા। આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ। સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR, રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીમડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં તૈયાર આવાસ મેળવવાની સુવર્ણ તક। આવાસ યોજનામાં ફક્ત બાકી રહેલ જૂજ ફ્લેટ વ્યાજબી કિંમતમાં મેળવવા માંગતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। આ યોજનામાં અરજી કરવા માટે પાત્રતા જોઈએ તો પોતાના નામે કે કુટુંબના અન્ય સભ્યના નામે માલિકીનું મકાન, રહેણાંક હેતુની જમીન કે પ્લોટ ના હોવો જોઈએ। મહાનગરપાલિકા કે જાડા હસ્તકની આવાસ યોજનામાં મકાન ધરાવતા ન હોવા જોઈએ। અરજી ફોર્મ મેળવવા માટેનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક, પાર્ક કોલોની, જોગર્સ પાર્ક સામે, જામનગર। અરજી ફોર્મ વિતરણ તથા પરત કરવાની તારીખ 1/8/2023 થી 30/9/2023 સુધી રાખવામાં આવી છે। અહીં ટીવી સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબ વિગતે રેડી પજેશનમાં આવાસ મેળવવા અરજી ફોર્મ ભરવાનું રહેશે। આ યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના, EWS પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન, યોજનાનું સ્થળ મયુરનગર મેઇન રોડ, સ્કીમ નંબર 1FP નંબર 28 પૈકી વામબે આવાસની બાજુમાં, જામનગર। આ આવાસની કિંમત ₹3 લાખ, વાર્ષિક આવક મર્યાદા ₹1 લાખ સુધી, ખાલી આવાસની અંદાજિત સંખ્યા 45। યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના, LIG 1 પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન, યોજનાનું સ્થળ MP શાહ ઉદ્યોગનગર પાછળ, રહેઠાણ સર્વે નંબર 206-1 પૈકી, જામનગર। આ આવાસની કિંમત ₹7.50 લાખ, વાર્ષિક આવક મર્યાદા ₹1 લાખથી ₹2.50 લાખ સુધી, ખાલી આવાસની અંદાજિત સંખ્યા 65। યોજનાનું નામ
प्रधानमंत्री आवास योजना ईडब्ल्यूएस वन प्रकारना एक बेडरूम हॉल किचन योजना नु स्थल रहेठाण 206-1 बेड़ी रेलवे ओवरब्रिज पासे बेड़ी जामनगर। आवास नी किंमत रुपया 3 लाख, वार्षिक आवक मर्यादा रुपया 3 लाख सुधी, खाली आवास नी अंदाजित संख्या 53। योजना नु नाम प्रधानमंत्री आवास योजना ईडब्ल्यूएस 2 प्रकारना बे बेडरूम हॉल किचन। योजना नु स्थल रहेठाण 206-1 बेड़ी रेलवे ओवरब्रिज पासे बेड़ी जामनगर। आवास नी किंमत रुपया 5.50 लाख, वार्षिक आवक मर्यादा रुपया 3 लाख सुधी, खाली आवास नी अंदाजित संख्या 35। आ अलग अलग आवास योजना मा पीवाना पानी, लाइटिंग, भूगर्भ गटर नेटवर्क, आंतरिक रस्ताओ, गार्डन, चिल्ड्रन प्ले एरिया, ऑटोमेटिक लिफ्ट तेमज फायर सेफ्टी नी सुविधा साथेना रहवा माटेना आवासो तैयार छे। अर्जी फॉर्म साथे डिपोजिट ईडब्ल्यूएस माटे रुपया 7,500 अने एलआईजी वन माटे रुपया 20,000 डिमांड ड्राफ्ट थी जमा करावाना रहेशे। तेमज मूल अरजदार तथा परिवारना कोई एक सभ्य एम बे आधार कार्ड नी नकल जोड़वानी रहेशे। आ तैयार आवासों माटे अमोने जे अरजीओ उपलब्ध थशे तेनो कॉम्प्यूटराइज ड्रो करीने धोरणसर मळवा पात्र लाभार्थीओने आवासनी फाळवणी करवामां आवशे। अरजदार अरजी फॉर्म साथे भरेल डिपोजिटनी रकम जो ते योजनामां चालू रहेवा मांगता न होय तो ड्रो पहला परत मेळवी शकशे। ड्रो थया पछी ड्रो विजेता अरजदार जो रिफंडनी मागणी करे तो अरजी फॉर्म साथे भरेल डिपोजिटनी रकम जप्त करी हप्ता पेटेनी भरेली रकममांथी नियमानुसार पेनल्टी वसूल करी बाकी रहती रकम परत करवामां आवशे। आ रकम उपर व्याज चूकवामां आवशे नहीं। आवास माटेनी वेचाण किंमत तथा मेंटेनेंस डिपोजिट सहितनी पूरेपूरी रकम भरपाई करी आपनार लाभार्थीने फ्लेटनो कब्जो तरत ज सोंपी आपवामां आवशे। अरजी फॉर्ममां दर्शावेल तमाम विगतो काळजीपूर्वक वांचीने भरवानी रहेशे। अरजी फॉर्म भरवा माटे तेमज अन्य कोई मार्गदर्शन माटे जरूर जणाए हाउसिंग सेल शाखा चौथो माळ जामनगर महानगरपालिकामां ऑफिस टाइम दरमियान रूबरू संपर्क करवानो रहेशे। राज्य सरकार अने केन्द्र सरकारनी आ आवास योजना होवाथी मार्केट वेल्यू करता एकदम नजीवा दरे घरना घरनु स्वप्न साकार करवानी सुवर्ण तकने झड़पी लेवा जामनगर महानगरपालिका जामनगरनी जनता ने अनुरोध करे छे। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈ સમાચાર વિગતવાર। જામનગરમાં છેલ્લા 17 વર્ષથી ખીજડા મંદિર સંપ્રદાયના નેજા હેઠળ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા યોજવામાં આવે છે। આ વર્ષે પણ આ શોભાયાત્રામાં જુદા જુદા 24 લોટ્સ જોડવામાં આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણને વિશિષ્ટ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। આ શોભાયાત્રા પરંપરાગત રીતે શહેરના મુખ્ય માર્ગો પર ઘૂમી હતી। આ વર્ષે શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। શોભાયાત્રાના સ્વાગત સન્માન માટે આયોજનો કરવામાં આવ્યા હતા। શોભાયાત્રા સમિતિના દિલીપભાઈ આસર, ભીમસીભાઈ પીઠિયા તથા વીએચપીના જામનગર અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા અને ખીજડા મંદિરના ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી વગેરે આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર શોભાયાત્રાનું આયોજન અને સંચાલન કર્યું હતું। આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે શોભાયાત્રાના પ્રસંગ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર પ્રાતકાલીન શોભાયાત્રાના આ પાવન પ્રસંગમાં અનેક મહાનુભાવો જોડાયા છે। 24 જેટલા ફ્લોટ્સ અને 13 જેટલી જગ્યાઓમાં મટકી ફોડનો કાર્યક્રમ, હજારોની સંખ્યામાં ભક્તજનો જોડાવે છે અને સાથે આખા જામનગરને શણગારવા માટે ખૂબ મહેનત કરેલી છે। ઘણી બધી સંસ્થાઓ, જામનગરની તમામ સંસ્થાઓ અને ભાવિકજનો, ભક્તજનો આ કાર્યક્રમમાં જોડાયેલા છે। સૌને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને વધારેમાં વધારે લોકો શોભાયાત્રામાં જોડાઈને એનો પૂરેપૂરો લાભ લે એના માટે બધાને હું આગ્રહ પણ કરું છું। હા, 251 ત્રિશુલ દીક્ષા બજરંગ દળને આજે એ પણ આપવામાં આવી છે, તો બધા જ ભક્તજનોને ખૂબ ઉત્સાહથી
આ કાર્યક્રમમાં જોડાવા માટે હું હાકલ કરું છું. પ્રણામ. જામનગરની પટણી મુસ્લિમ સમાજ સંસ્થાના સેક્રેટરી અને જુમા મસ્જિદ ટ્રસ્ટ સંચાલિત કન્યાશાળાના પટ્ટાવાળા મોહમ્મદ યુસુફભાઈ પંજાએ ગત ગુરુવારે કોઈ ઝેરી પ્રવાહી પી લેતા તેને 108ની મદદથી સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાજેતરમાં આ શાળા અંગે DEO કચેરીમાં રજૂઆત થઈ હતી, જેમાં એક ફોટાનો પણ ઉપયોગ થયો હતો. દવા પીનાર મોહમ્મદભાઈ પંજાએ એવું જાહેર કર્યું છે કે ટ્રસ્ટ બોર્ડના હોદ્દેદારોએ તેમનો માફી મંગાવતો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોતાનું અપમાન થયું છે એવું વિચારીને મોહમ્મદભાઈએ ઝેરી દવા પીધી હતી. આ ઘટનાની જાણ થતાં પટણી જમાતના પ્રમુખ જુસબભાઈ, પૂર્વ કાનૂન મંત્રી MK બ્લોચ તથા અન્ય અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે MK બ્લોચ દ્વારા મીડિયા સમક્ષ કેટલીક વિગતો આપવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. છેલ્લા 25 વર્ષ ત્યાં પટ્ટાવાળા તરીકે સર્વિસ કરે છે. સેવાભાવી અને વફાદાર માણસ છે. ટ્રસ્ટ બોર્ડના પ્રમુખે એના ઉપર ખોટા આક્ષેપો કરીને જે કન્યાશાળાનું મકાન પાડી નાખવામાં આવ્યું અને એની છોકરીઓ જે જાહેરમાં અભ્યાસ કરતી હતી એનો ફોટો આણે પાડ્યો છે એવો આક્ષેપ કરીને ટ્રસ્ટ બોર્ડ સમક્ષ અને ટીચર સમક્ષ, સ્ટાફ સમક્ષ એને માફી માગવાની ફરજ પાડવામાં આવી અને એ માફી પણ એવી કે એ પોતે લખાવે એ શબ્દોમાં માફી માગવાની અને લેખિત પણ માફી માગવાની. આ રીતે આ માણસના સોમાનને, એની આબરૂને, એક સારા માણસને કે જે પોતાની પટણી જમાતમાં છેલ્લા 25 વર્ષ ત્યાં સેક્રેટરી તરીકે સેવા આપે છે એને જાહેરમાં જલીલ કરીને, અપમાનિત કરીને ટ્રસ્ટ બોર્ડના પ્રમુખે બહુ ખરાબ શબ્દોમાં એને ઉતારી પાડ્યો છે. એનો વિડીયો પણ ઉતાર્યો છે અને વિડીયો પણ વાયરલ છે. જો મુસ્લિમોના ટ્રસ્ટમાં એક પ્રમુખ આવી સર્વોપ્યારશાહી અલાવતો હોય, એક તરફી નિર્ણય લેતો હોય, તો આ જે સંસ્થા છે એની 800 કરોડની મિલકત છે મુસલમાનોની. એના પ્રમુખે જે રીતે વ્યવહાર કર્યો છે એ બિલકુલ યોગ્ય નથી. પણ અને એના કારણે આ માણસે, એને લાગી આવ્યું કે મારું જાહેરમાં મારા સ્ટાફની વચ્ચે બધાની વચ્ચે મારું અપમાન કર્યું, એટલે એને જાહેરમાં એના ઘરે જઈને ઝેરી દવા પી લીધી છે. હોસ્પિટલમાં અત્યારે દાખલ છે. એને જોવા માટે થઈને અમે બધો આખો સમાજ, આગેવાનો, આ સમાજના અમે બધા અહીંયા આવ્યા છીએ અને આ માટે થઈને એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ એવી આ સમાજની અમારા બધાની માંગણી છે. જામનગરના ભીમવાસ વિસ્તારમાં સામે જોવા બાબતનો ખાર રાખીને એક માથાકૂટ થઈ હતી. ભીમવાસના પરેશ કિશોરભાઈ પરમાર ઉર્ફે ભટ્ટુએ એવી ફરિયાદ નોંધાવી છે કે 3 દિવસ પહેલા એકબીજા સામે જોવા બાબતે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી, જેનો ખાર રાખીને હુસેન સલીમ સંઘાર અને સલીમ સંઘારે કોઈતા વડે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. સામા પક્ષે હુસેન સલીમ સંઘારે ફરિયાદ નોંધાવી છે કે અગાઉની માથાકૂટનો ખાર રાખી પરેશ ઉર્ફે ભટુ નામના શખ્સે ઠંડા પીણાની બોટલ મારી ઈજાઓ પહોંચાડી છે. આ ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં સુભાષ માર્કેટ નજીક આવેલા ગીરધારીજીના મંદિરની બહાર ચોકમાં છેલ્લા 50 વર્ષથી દર વર્ષે જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ખીમા મામા યુવક મંડળ અને ચારણ ફળી યુવક મંડળ દ્વારા યોજવામાં આવતો મટકી ફોડ કાર્યક્રમ આ વર્ષે પણ યોજવામાં આવ્યો હતો, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થયા હતા અને રાત્રે 12 વાગે શ્રીકૃષ્ણ જન્મની વધામણીની મહાઆરતી યોજવામાં આવી હતી. જામનગરની એક ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા એક નાગરિકે નોંધાવેલી ફરિયાદ મુજબ એક શખ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ મારફત વિવાદિત અને ધર્મ વિરુદ્ધની અભદ્ર ભાષામાં લખાયેલી પોસ્ટ વાયરલ કરી હતી, જે મામલે ફરિયાદ નોંધાયા પછી સાયબર ક્રાઇમ પોલીસે જરૂરી ટેકનિકલ એનાલિસિસના આધારે રાજસ્થાનના ઉદયપુરથી સંજય શ્યામ સુંદર સોની નામના શખ્સને ઝડપી લીધો છે.
આ શખ્સ કોમ્પ્યુટરમાં બેચલર ડિગ્રી ધરાવે છે અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરે છે. જામનગરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડ્યા પછી એક યુવાનને ત્રણ લોકોએ માર મારી રૂપિયા 12,000ની રોકડની લૂંટ ચલાવી હતી એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદીનું નામ રમેશ ખેતાભાઈ રાઠોડ છે. આ બનાવ બાદ પોલીસે ભાગી છૂટેલા ત્રણેય લૂંટારાઓને ઝડપી લીધા હોવાનું જાહેર થયું છે. જે પૈકી એક શખ્સનું નામ દીપુ કમલભાઈ વઢિયાર છે અને બાકીના બે લૂંટારા સગીર હોવાથી તેઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. પોલીસે દીપુ નામના શખ્સ પાસેથી રૂપિયા 12,000ની રોકડ રકમ કબજે કરી છે. જામનગર નજીક ઠેબા ચોકડી પાસે સમરસ હોસ્ટેલ પાછળના તળાવમાં શનિવારે એક યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું. આ યુવકને 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. મૃતક 23 વર્ષનો અને તેનું નામ રવિ માલાભાઈ માટિયા હોવાનું જાહેર થયું છે. ફાયર શાખાની ટુકડીએ તળાવમાંથી આ યુવકને બહાર કાઢ્યો હતો. જામનગર નજીકના દરેડ ગામમાં પાણીના એક ખાડા પાસેથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે રાબેતા મુજબ અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. બાદમાં પોલીસે આ મહિલાને શોધી કાઢી હતી. મહિલાએ પોતાના ઘરમાં જ મૃત બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં આ મહિલાના પરિવારજનો પાણીના ખાડા નજીક આ નવજાતનો મૃતદેહ ફેંકી ગયા હોવાનું જાહેર થયું છે. આ મહિલાને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જામનગરની વિકાસ ગૃહ સંસ્થામાં લાવારીસ બાળકો માટે સંસ્થા તરફથી દરવાજા પાસે અનામી પારણું રાખવામાં આવ્યું છે. જન્માષ્ટમીની રાત્રે આ પારણામાં કોઈ તાજું જન્મેલું બાળક મૂકી ગયું હતું. બાદમાં સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલ વગેરે સત્તાવાળાઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ ઘટના અંગે સંસ્થાના પ્રમુખે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર આ સંસ્થા 66 વર્ષથી બહેનો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. ગઈકાલે જન્માષ્ટમીનો કૃષ્ણ જન્મનો તહેવાર આપણા સૌ માટે પૂરો થયો એ સમય દરમિયાન કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહે જે બાળકોને અહીંયા આશ્રય આપી મોટા કરેલા છે એમાંનું એક બાળક અહીંયા ગઈકાલે રાત્રે 9 વાગે અમારું અનામી પારણાની અંદર કોઈ મૂકી ગયેલું તરત જ ખ્યાલ આવ્યો અને એ બાળકને મેળવી અને અમારી બહેનોએ હોસ્પિટલમાં અને બીજી બધી જગ્યાએ જઈ અને એમની જાણ કરવામાં આવી. આ સંસ્થા છે એ નાના બાળકો માટે ખૂબ મહેનત કરે છે, મોટા કરે છે, દત્તક આપે છે, બાળાઓને મોટી કરી લગ્ન કરાવે છે. એમાંનું આ ગઈકાલે જે એક બાળક અનામી પારણામાં આવ્યું એ અનામી પારણામાં આ 5મું બાળક છે અને એ કુલ બાળકો તો 315 બાળકોને તો આ સંસ્થાએ 66 વર્ષમાં મોટા કરી અને દત્તક આપેલા છે અને એમની સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે. એ રીતે ગઈકાલે આ બાળક છે એ બાબો છે, એમની તબિયત સારી છે અને એ અનામી પારણામાંથી પ્રાપ્ત થયું છે કૃષ્ણ જન્મની પહેલાં, એટલે એ બાળક ખૂબ સુખી સંપન્ન થશે અને આ સંસ્થા પૂરેપૂરો એના ઉપર કાળજી લેશે. આ સંસ્થાને બધાનો સહયોગ પ્રાપ્ત થયેલો છે, પ્રેસ મીડિયાથી માંડી અને બધાએ સામાજિક રીતે પણ સુખપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયેલો છે. અધિકારીઓ પદાધિકારીઓનો પણ પ્રાપ્ત થયેલ છે અને આ સંસ્થા સારી રીતે કામગીરી કરવા માટે નિષ્ઠાથી કામ કરી રહી છે. ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના બે ભાઈઓના તળાવમાં ડૂબી જતા મોત થયા છે, જેમાં 14 વર્ષના વિનોદ વાલજીભાઈ વાઘેલા અને 17 વર્ષના નિલેશ વાલજીભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. આ બે પૈકી એક ભાઈ તળાવમાં ડૂબવા લાગ્યો હતો ત્યારે બીજા ભાઈએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બંને ભાઈઓના ડૂબી જવાથી મોત થતાં નાના એવા હજામચોરા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે ગઈકાલે રવિવારે રજાના દિવસે સંખ્યાબંધ લોકોએ ભાણવણ નજીક આવેલા કિલેશ્વર મહાદેવના મંદિરે ભગવાન શિવજીના દર્શન કર્યા હતા અને આ મંદિર નજીક આવેલા રેવતી કુંડ ખાતે સ્નાનનો આનંદ માણ્યો હતો. અત્રે નોંધનીય છે કે ઘણા બધા સહેલાણીઓએ આ સ્થળે જમણવારનો કાર્યક્રમ પણ ગોઠવ્યો હતો. જામનગર શહેરમાં 7 રસ્તા નજીક આવેલ ITIના કમ્પાઉન્ડમાં એક આધેડનું અચાનક મોત નિપજ્યું હતું. અંદાજે 55 થી 60 વર્ષના આ આધેડ ITI કમ્પાઉન્ડમાં વોકિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓની તબિયત બગડી હતી. કોઈ 108ને કોલ કરતા બનાવના સ્થળે પહોંચેલી 108ના કર્મચારીઓએ આ આધેડને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ તે દરમિયાન કમ્પાઉન્ડમાં જ આ આધેડનું મોત નિપજ્યું હતું. આ આધેડની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોશ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી જાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, જાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર, જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં કલેક્ટર કચેરી તેમજ SP કચેરી સહિતની જિલ્લા કક્ષાની કચેરીઓમાં આવેદનપત્ર આપવા અગાઉ 3 દિવસ પહેલા તંત્રની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે. જામનગરમાં મહાપ્રભુજી બેઠક નજીકથી જીતેન્દ્ર કાનજી નકુમ ઉર્ફે જીતુ સતવારા નામના શખ્સની ઘરફોડ ચોરી મામલામાં અટકાયત કરવામાં આવી છે. જામનગરની આયુર્વેદ હોસ્પિટલમાં આગામી 13મી અને બુધવારે વૃદ્ધાવસ્થા સંબંધિત રોગો માટેનો વિનામૂલ્યે કેમ્પ યોજવામાં આવશે. જામનગર નજીક નાગેડીમાં કિશોરસિંહ રામસંગજી જાડેજાના મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામ કલ્યાણપુરના રાવલ ગામમાં એક બેકરીમાંથી નશાકારક આયુર્વેદિક સિરપની 290 બોટલ મળી આવી છે. જામનગરના સમર્પણ ટાંકા
ईएसआर હેઠળના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન તૂટવાથી આજે પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાયો હતો. લાલપુરના પડાણા ગામમાં એક પશુવાડામાં પશુઓને ચારો નિર્વા ગયેલા એક પરપ્રાંતીય યુવાનું ઢોરના ઝઘડામાં મોત થયું છે. જામનગરના મોટા આસાપુરા તથા રામેશ્વરનગર વિસ્તારમાં જુગારના બે દરોડામાં 9 મહિલા સહિત 21 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આગામી 17મી ઓપન ટુ ઓલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ધ્રોલ તાલુકાના જાઈવા ગામમાં રસોઈ બાબતે પત્ની સાથે ઝઘડો થયા પછી પરપ્રાંતીય પતિએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. 66 વર્ષના મહેશભાઈ ભાણજીભાઈ પટેલ તે નીમુબેનના પતિ તથા મિતલબેન રશ્મિબેન તથા શ્રદ્ધાબેનના પિતાનું અવસાન થયું છે. 66 વર્ષના કોકિલાબેન મનસુખલાલ સેતા તે તારકભાઈ તથા પ્રીતિબેનના માતાનું અવસાન થયું છે. 73 વર્ષના સુરેશભાઈ જેઠાલાલ નાણાવટી તે સ્વર્ગસ્થ નીતાબેનના પતિ તથા કપિલભાઈ અને રીનાબેનના પિતાનું અવસાન થયું છે. સીટીબીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોયા તો મુખ્ય સમાચાર. શેરબજારના ઇતિહાસમાં પ્રથમ વખત 20,000 આંકડો કુદાવતી નિફ્ટી 50. અમદાવાદ અને વડોદરામાં મેયર સહિતના પદાધિકારીઓના નામોની થતી જાહેરાત. જામનગરની મેડિકલ કોલેજમાં રૂપિયા 58 કરોડના ખર્ચે આકાર લેશે ગર્લ્સ હોસ્ટેલ. જામનગર જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મની યોજાઈ જતી આખરી જનરલ બોર્ડની બેઠક. જામનગર કોર્પોરેશનમાં આવતીકાલે મંગળવારે પદાધિકારીઓની વરણી. સમગ્ર શહેરમાં જોવા મળતી ઉત્કર્ષા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.